ધોરણ છ વિષય ગણિત પ્રકરણ સાત અપૂર્ણાંક સંખ્યાઓ પાઠ પંદર પંદર ચડતા ક્રમમાં લખો બે તૃતીયાંશ ત્રણ પંચમાંશ એક છષ્ટમાંશ અને એક દ્વિતીયાંશને ચડતા ક્રમમાં ગોઠવવા માટે તેમના છેદ ત્રણ પાંચ છ અને બેનો લસા શોધવો પડે. લસા મળ્યો 30. હવે બે તૃતીયાંશનું એવું સ્વરૂપ મેળવીએ કે જેનો છેદ 30 હોય, જે મળ્યું 20/30. તેવી જ રીતે ત્રણ પંચમાંશનું એવું સ્વરૂપ મેળવીએ કે જેનો છેદ પણ 30 હોય, જે મળ્યું 18/30. તેવી જ રીતે એક છષ્ટમાંશનું પણ એવું સ્વરૂપ મેળવીએ કે જેનો છેદ પણ 30 હોય, જે મળ્યું 5/30. તેવી જ રીતે એક દ્વિતીયાંશનું પણ એવું સ્વરૂપ મેળવીએ કે જેનો છેદ 30 હોય, જે મળ્યો 15/30. હવે તેમને એકસાથે લઈએ તો 20/30, 18/30, 5/30 અને 15/30 મળ્યા. હવે તેમને ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતા ક્રમમાં નાની સંખ્યા પહેલાં આવે માટે સૌ પ્રથમ 5/30, પછી 15/30, પછી 18/30 અને પછી 20/30 આવે. હવે 5/30ને સંલગ્ન સંખ્યા છે 1/6, 15/30ને સંલગ્ન સંખ્યા છે 1/2, 18/30ને સંલગ્ન સંખ્યા 3/5 અને 20/30ને સંલગ્ન સંખ્યા છે 2/3, જે આપણો જવાબ છે. ત્રણ ચતુર્થાંશ 1/3, 5/8 અને 9/16ને ચડતા ક્રમમાં ગોઠવવા તેમના છેદ 4, 2, 8 અને 16નો લસા શોધવો પડે. લસા શોધતા લસા મળ્યો 16. હવે 3/4નું એવું સ્વરૂપ મેળવીએ કે જેનો છેદ 16 હોય, જે મળ્યું 12/16. તેવી જ રીતે 1/2નું પણ એવું સ્વરૂપ મેળવીએ કે જેનો છેદ 16 હોય, જે મળ્યો 8/16. તેવી જ રીતે 5/8નું પણ એવું સ્વરૂપ મેળવીએ કે જેનો છેદ 16 હોય, જે મળ્યું 10/16. અને 9/16માં તો છેદ 16 છે જ, માટે 9/16. હવે તેમને ગોઠવીએ. 12/16, 8/16, 10/16 અને 9/16. તેમને ચડતા ક્રમમાં ગોઠવીએ તો સૌ પ્રથમ આવે 8/16, તે પછી 9/16, તે પછી 10/16 અને તે પછી 12/16. આ બધા જ અંકોને સંલગ્ન સંખ્યા 8/16ને સંલગ્ન સંખ્યા 1/2, 9/16ને સંલગ્ન 9/16, 10/16ને સંલગ્ન સંખ્યા 5/8 અને 12/16ને સંલગ્ન સંખ્યા છે 3/4, જે આપણો જવાબ છે. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ.